જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં સવારે 6 થી બપોરે 1 દરમિયાન જ શાકભાજી, દૂધ, અનાજ, કરિયાણું વગેરે ખરીદી શકાશે. એટલે કે લોકોએ દવાઓ સિવાયની તમામ જરૂરી વસ્તુઓ રોજ બપોરે 1 કલાક સુધીમાં જ ખરીદી લેવાની રહેશે. બપોરે 1 પછી મેડિકલ સ્ટોર સિવાયની દુકાનો બંધ રહેશે. જરૂરી ચીજવસ્તુઓના હોલસેલરો સવારે 6 થી સાંજે 6 સુધી રિટેલરોને સામાન વેચી શકશે. આવતીકાલે એટલે કે 11 એપ્રિલથી 14 એપ્રિલના રાત્રે 12 કલાક સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો તથા મેડિકલ સ્ટોર્સને આ જાહેરનામું લાગુ પડશે નહીં. એ જ રીતે તંત્ર દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવેલ દરેડ અને મસીતિયા ગામને પણ આ જાહેરનામું લાગુ પડશે નહીં. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 32 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં જામનગરના 12, ગીર સોમનાથના 14, પોરબંદરના 3, મોરબીના 2 તથા દ્વારકા જિલ્લાના 1 દર્દીનું સેમ્પલ આવ્યું હતું. કુલ 32 સેમ્પલમાંથી જામનગરના તમામ 12 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મોરબીના 2 અને દ્વારકાના 1 સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના 14 પૈકી 11 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બાકીના 3 સેમ્પલનો ફરીથી રિપોર્ટ કરવામાં આવશે. એ જ રીતે પોરબંદરના 3 પૈકી 2 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને 1 સેમ્પલનો ફરીથી રિપોર્ટ કરવામાં આવશે. રાજ્ય સરકાર NFSA રાશન કાર્ડ ધારકોને ફ્રી રાશન આપ્યા પછી APL રાશન કાર્ડ ધારકોને પણ ફ્રી રાશન આપશે. મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે આ અંગે જાહેરાત કરી છે. 13 એપ્રિલથી રાજ્યના 60 લાખ APL કાર્ડ ધારકોને રાશનનું ફ્રી વિતરણ કરવામાં આવશે. રાશન કાર્ડ નંબરના છેલ્લા અંક અનુસાર કુલ 5 દિવસમાં ક્રમશઃ તમામ APL કાર્ડ ધારકોને રાશન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે APL કાર્ડ ધારકોમાં સમૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે. આવા લોકોને સરકારે પોતાનો હક જતો કરવા અપીલ કરી છે. લોકડાઉનને પગલે ભારતમાં 3000 બ્રિટિશરો ફસાયા છે. બ્રિટિશ ગવર્મેન્ટ એ બધાને વિશેષ ફ્લાઇટ દ્વારા બ્રિટન પરત લઈ જશે. અમદાવાદથી 13 અને 15 એપ્રિલે ઇંગ્લેન્ડ જવા ડાયરેક્ટ ફ્લાઇટ ઉપડશે, તેમજ 17 એપ્રિલે અમદાવાદથી ઉડાન ભરીને ફ્લાઇટ વાયા હૈદરાબાદ ઇંગ્લેન્ડ પહોંચશે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર ફેલાય છે. ચંદુભા કલુભા જાડેજા નામના વૃદ્ધે પોતાના પુત્ર કૃપાલસિંહની હત્યા નિપજાવી છે. કૃપાલસિંહને શરાબની લત લાગી ગઈ હતી, જેને કારણે તેનું લગ્ન જીવન પણ ભાંગી પડ્યું હતું. પત્ની સાથે છૂટાછેડા થયા પછી પણ કૃપાલસિંહ પરિવાર સાથે વારંવાર નશાની હાલતમાં અભદ્ર વર્તન કરતો હતો. દરમિયાન પિતા ચંદુભા અને પુત્ર કૃપાલસિંહ વચ્ચે બોલાચાલી થતાં ચંદુભાએ આવેશમાં પુત્રને ગળેટૂપો દઈ દીધો હતો. મૃતકના નાના ભાઈ અવિરાજસિંહની ફરિયાદના આધારે પોલીસે આરોપી ચંદુભા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. મોહનભાઈ રાઠોડ અને તેમના પત્ની રામીબેન વચ્ચે ઘરકંકાસ થતો હતો. પોલીસને તેમના ઘરે મોહનભાઈ પંખામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. તેમના પત્ની રામીબેન પણ મૃત હાલતમાં મળ્યા હતા. મોહનભાઈએ પત્નીની હત્યા પછી ગળેફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જામનગરમાં લોકડાઉનના કડક અમલ માટે તંત્ર સક્રિય છે. જરૂરી કામ વગર બહાર નીકળતા લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. શાકભાજીના વેપારીઓ સહિત જિલ્લામાં કુલ 140 લોકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધ્યો છે.